નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, હું મગનભાઈ વસાવા મહાત્મા ગાંધી ગ્લોબલ ઇન્ડિયન એક્લવ્ય સ્કૂલ તિલકવાડાથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 2.4 માં દાખલા નંબર 3 નો અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 3 ની રકમ છે કે બે અંકના સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધું છે? બે અંકના સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વિદ્યાર્થી મિત્રો, બે અંક કયા કયા આપણને ખબર નથી, તો આપણે ધારો કે દશકનો અંક x છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અંકોનો સરવાળો 9 છે, બંને અંકોનો સરવાળો કેટલો છે? 9 છે. તો બંને અંકોનો સરવાળો 9 છે માટે એ એકમનો અંક થશે. એકમનો અંક બરાબર કેટલો થશે? આપણે સરવાળો એટલે અહીંયા આવશે 1 વત્તા 9, એટલે આ એકમનો અંક જોઈએ તો આવશે કે 9 ઓછા 1, એટલે બંને અંકોનો સરવાળો આવશે એટલે 9 માઇનસ 1 આપણને મળશે. હવે જો વિદ્યાર્થી મિત્ર, હવે આગળ વધીએ. જો અંકોની અદલાબદલી કરતા હવે આપણે મૂળ સંખ્યા શોધવાની છે. આપણે કઈ સંખ્યા શોધવાની છે? આ સંખ્યાના આધારે મૂળ સંખ્યા બનાવવાની છે. હવે દશકનો અંક કેટલો છે? અહીં દશકના અંકને આપણે કેટલા સ્થાન કિંમત વડે ગુણવા પડે? 10. ધેરફોર દશકનો અંક 1 છે માટે મૂળ સંખ્યા બરાબર દશકના અંકને 10 વડે ગુણીએ છીએ આપણે, વત્તા એકમના અંકને કેટલા વડે ગુણીએ છીએ? 1 વડે. ધેરફોર 10x વત્તા 9 માઇનસ 1. 10x માંથી 1 જાય એટલે વધશે 9x વત્તા 9, એટલે આપણને મૂળ સંખ્યા મળશે 9x વત્તા 9. હવે વિદ્યાર્થી મિત્ર, અંકોની અદલાબદલી કરવાની છે. હું અંકોની અદલાબદલી હવે અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરીએ વિદ્યાર્થી મિત્ર, તો જોઈએ તો આ એકમનો અંક છે, આ દશકના સ્થાનમાં જે x છે એની જગ્યાએ લાવશું અને x ને આ એકમનો અંક છે એની જગ્યાએ લઈ આવશું. તો નવી સંખ્યા બરાબર કેટલા થશે? 10 તો એમના એમ જ રહેશે, અહીં આવશે 9 માઇનસ 1 એકમનો અંક છે પ્લસ 1 કૌંસમાં x. ધેરફોર 10 નવા 90 માઇનસ 10x વત્તા 1. ધેરફોર 90 માઇનસ 10x પ્લસ x માઇનસ પ્લસ માઇનસ, એટલે ઓછા થશે. 10x માંથી 1 જાય એટલે વધશે 9x, એટલે આપણને નવી સંખ્યા 90 માઇનસ 9x મળશે. હવે શું કહે છે આગળ જોઈએ. મૂળ સંખ્યા કરતા 27 વધારે છે. કઈ? નવી સંખ્યા. હવે નવી સંખ્યા આપણને 90 માઇનસ 9x મળી, એ મૂળ સંખ્યા કરતા કેટલી વધારે છે? હા, કેટલી વધારે છે? 27. ધેરફોર હવે અંકોની અદલા બદલી કર્યા બાદ મળેલ નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા 27 વધારે છે માટે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ 9x વત્તા 9, એટલે આ મૂળ સંખ્યા છે 27 વધારે છે. કોઈ કઈ સંખ્યા કરતા? નવી સંખ્યા, એટલે નવી સંખ્યા 90 માઇનસ 9x. આ નવી સંખ્યા છે અને આ સંખ્યા છે મૂળ સંખ્યા, તો એના મૂળ સંખ્યા કરતા કેટલા વધારે છે? નવી સંખ્યા 27 વધારે છે માટે અહીં સરવાળો કરીએ. 9x પ્લસ 27 ને 9 કેટલા થાય? 36 બરાબર 90 માઇનસ
9x માટે આ -9x છે એ ડાબી બાજુ આવશે એટલે પ્લસ થશે +9x આ પ્લસ જમણી બાજુ જશે એટલે માઈનસ થશે ધેરફોર 9x + 9x એટલે 18x બરાબર 90 માંથી છત્રી જાય એટલે વધશે 54 ધેરફોર x = 54 ના છેદમાં 18 ધેરફોર x = 18 તારી 54 એટલે આવશે 3 x = 3 હવે વિદ્યાર્થી મિત્ર તો આપણે મૂળ સંખ્યા શોધવાની છે મૂળ સંખ્યા આપણી પાસે છે તે સંખ્યાના સ્થાન કિંમતના આધારે દશકનો x છે એટલે આપણે દશકનો અંક મળશે દશકનો અંક બરાબર કેટલો મળશે x = 3 હવે એકમનો અંક બરાબર મળશે આપણને 9 માઇનસ એક્સ છે બરાબર તો આવશે 9 માંથી 3 જાય એટલે આપણને મળશે 6 તો આ મૂળ સંખ્યા બરાબર 3 × 6 = 36 હવે આનો તાળો મેળવો હોય વિદ્યાર્થી મિત્ર તાળો એટલે ઉકેલ મેળવો હોય તો 3 + 6 કરો એટલે આપણને શું મળશે 9 તો આપણને અહીં રકમ નાખી દે છે કે બે અંકના સંખ્યાના અંકોનો સરવાળો કેટલો મળે છે આપણને 9 વિદ્યાર્થી મિત્ર આવી રીતે અંકોની અદલા બદલી કરવા માટે ને આપણે સદ્યમાં ઘણા દાખલા છે જાતે ગણવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ